वेलकम बैक समाचारों जो विस्तार थी तो सूरत में वधु 12 लोगों ने कोरोना थयो छे। 12 पॉजिटिव लोगों मांथी 3 विद्यार्थी पण छे। सार्वजनिक स्कूल ऑफ फिजियोथेरापी नी विद्यार्थिनी पण संक्रमित थई छे। ऑनलाइन अभ्यास करता 2 विद्यार्थियों ने थयो छे कोरोना। महत्वनुं छे के जयपुर थी परत फरेली एक गृहिणी और उद्योगकार पण संक्रमित थया छे। कोरोना नवा वेरियंट सामे सूरतनुं तंत्र सज्ज बन्युं छे। वराछानी 22 होस्पिटलने व्यवस्था करवा ताकीद करवामां आवी छे। ओमिक्रोन मामले महानगरपालिकाए बैठक बोलावी हती। होस्पिटलना तबीबो साथे पालिकानी बैठक मळी। बेडनी क्षमता दवानो स्टॉक जाळवी राखवा माटे सूचना आपवामां आवी छे। खास करीने वेन्टिलेटर्स तमाम पीडियाट्रिक्स बेडनी व्यवस्था करवा माटे पण सूचना अपाई छे। राजकोटना इंडियन मेडिकल एसोसिएशन प्रमुख खास निवेदन सामे आव्युं छे। धोरण 1-5 विद्यार्थियों माटे फिजिकल शिक्षण जोखमी समान छे। विद्यार्थियों माटे ऑनलाइन शिक्षण राखवुं जोईए। प्रफुल्ल कामाणी आ निवेदन आप्युं छे। नाना बाळको कोरोना गाइडलाइननुं पालन नथी करी शकता। 2 अठवाडिया माटे ऑफलाइन शिक्षण बंध करवुं जरूरी छे। 1-5 बाळको माटे એ લોકોને એટલું નોલેજ નથી હોતું કે ભાઈ આપણે શેરિંગમાં નાસ્તો ના કરવો જોઈએ, શેરિંગમાં પાણી ના પીવું જોઈએ, બાજુબાજુમાં બેસીને જમવું ના જોઈએ। અને એ બાળકો જ્યારે વાનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણા બધા બાળકો સાથે એટેચ હોય છે। એટલે મારી દ્રષ્ટિએ અત્યારે એટલીસ્ટ 2 વીકનું 1-5ના બાળકો માટે લોકડાઉન કરી દેવું જોઈએ। એ લોકોને ઓનલાઈન અત્યારે છે એ ચાલુ કરી દેવું જોઈએ। ફિઝિકલ 1-5 બાળકોને મૂકવા ના જોઈએ। રાજકોટમાં ખોડલધામ મંદિરને 5 વર્ષ પૂર્ણ થવાના છે અને તેના ભવ્ય પાટોત્સવની તૈયારીના ભાગરૂપે ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલ અમદાવાદ આવ્યા હતા। નરેશ પટેલે પાટીદાર સમાજ અને યુવાનોને એક દિવસ માટે પાટોત્સવ આવવા માટે આમંત્રણ આપ્યું છે। નરેશ પટેલે સંબોધન કરતા કહ્યું છે કે ખોડલધામ સંસ્થા નથી, વિચાર છે અને યુવાનોને અપીલ છે કે સંગઠનની જ્યોતને મજબૂતાઈથી પકડી રાખે। નરેશ પટેલે યુવાનોને વિનંતી કરી છે કે ધંધા રોજગાર બંધ રાખીને પણ એક દિવસ માતાના પાટોત્સવમાં હાજરી આપે। નરેશ પટેલ આવતા અઠવાડિયે દક્ષિણ ગુજરાત, મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં પણ યાત્રા કરશે અને આમંત્રિત કરશે। અને પંચવર્ષીય પાટોત્સવ નામ આપેલું છે ત્યારે કોઈ પણ રાજકીય બાબત આની અંદર છે નહીં। ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના ભાઈઓ બહેનો વધારેમાં વધારે સંખ્યામાં માના પોખણા કરવા આવે એવી વિનંતી કરવા આવેલો છે। પંચમહાલમાં ગ્રામ પંચાયતના પરિણામ જાણવાની ઉત્કૃષ્ટતા સામે આવી। મહત્વનું છે કે કડકડતી ઠંડીમાં અડધી રાત્રે લોકોના ટોળા ઉમટી પડ્યા। મતગણતરી સેન્ટર બહાર સમર્થકોના ટોળા ઉમટ્યા। ગોધરા અને કાલોલમાં સવારે મતગણતરી થઈ પૂર્ણ ત્યારે ઉમેદવારો અને સમર્થકો તાપણાના સહારે બેસી રહ્યા હતા। તો આપ દ્રશ્ય જોઈ શકો છો, ગોધરા અને કાલોલમાં સવારે મતગણતરી પૂર્ણ થઈ પરંતુ આખી રાત તમામ ગામજનો મતગણતરી સેન્ટરની બહાર બેઠા રહ્યા। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો ફફડાટ વધી ગયો છે। પોરબંદરના તબીબ સહિત 2ના કોરોનાથી મોત પણ થયા છે। રાજકોટ શહેરમાં કોરોનાના હજુ 6 પોઝિટિવ કેસ નોંધાયા। મોટી મારડમાં 1, જામનગરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે। આરકે યુનિવર્સિટીનો વિદ્યાર્થી ઓમિક્રોનથી સંક્રમિત થયો છે। વિદ્યાર્થી સંક્રમિત થતા પદવીદાન સમારોહ હાલ પૂરતો મોકૂફ કરવામાં આવ્યો છે। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે કોરોનાથી ફફડાટ વધી ગયો છે, ઓમિક્રોનના કેસ પણ વધતા ગયા છે, ત્યારે કયા પ્રકારે રાજકોટનું તંત્ર સજ્જ બન્યું છે? જી જી ગૌરવ, ચોક્કસ જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ છે તે સતત વધી રહ્યા છે। પોરબંદરના તબીબ સહિત 2 લોકો કોરોનાથી મોત છે તે નિપજ્યા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં વધુ પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે। મોટી મારણમાં 1, જામનગરમાં વધુ 1 કેસ ખાસ કરીને નોંધાયો છે અને રાજકોટમાં જે
યુકે થી આવેલી એક યુવતી છે તે કોરોના સંક્રમિત થઈ છે. આરકે યુનિવર્સિટી નો સ્ટુડન્ટ ઓમિક્રોન થતા 24મી એનો જે પદ્મીદાન સમારોહ છે તે મોકૂફ રાખવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા પણ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સાથે જ કોરોનાનું સંક્રમણ છે તે સતત વધી રહ્યું છે અને એક તરફ ઓમિક્રોન ની દહેશત છે તે પણ જોવા મળી રહી છે. એટલે કે કોરોનાનું સંક્રમણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર સતત વધતું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. તેને લઈને હવે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર છે તે પણ અસરમાં જોવા મળી રહ્યું છે. બિલકુલ ઠીક કરો, આભાર આપનો તમામ જાણકારી બદલ.